હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું વર્મીસીલી સેવમાંથી બનતો નવો નાસ્તો. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ મેં 1 કપ જેટલી વર્મીસીલી સેવ આવે છે તે લીધેલી છે. હવે 1 પેન મૂકવાનું છે, તેમાં 1 ચમચી જેટલું આપણે તેલ મૂકશું. તેલ આવી જાય એટલે આપણે જે વર્મીસીલી છે તે તેમાં આપણે શેકી લેવાની છે. આમ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ધીમા ગેસ ઉપર આપણે તેને શેકી લેવાની છે. જો તમને મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને બિલકુલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. તમે જોઈ શકો છો સરસ મજાની શેકાઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 કપની સામે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. માપનું ખાસ ધ્યાન રાખજો. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈ, સરસ રીતે આપણે મિક્સ કરી દેશું અને સરસ રીતે આપણે બાફી લેવાની છે તેને. હવે ઢાંકણ ઢાંકીને આપણે 5-7 મિનિટ માટે બફાવા દેવાની છે. 5-7 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈ. હજી આમાં થોડુંક પાણીનો ભાગ છે, તે બધો આપણે બાળી નાખવાનો છે. હવે આ સેવ બફાઈ ગઈ છે. હવે આપણે 1 વઘાર કરવાનો છે. હવે 1 પેન મૂકશું, તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈ. 2 ચમચી અળદની દાળ એડ કરવાની છે. 2 ચમચી ચણાની દાળ એડ કરવાની છે. હવે સરસ રીતે આપણે સાતડી લેશું. બંને દાળનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે. હવે તેમાં 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરવાના છે. 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દઈ. 3-4 મીઠા લીમડાના પાન એડ કરવાના છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. આ સવારે અથવા તો સાંજે નાસ્તો લઈ શકાય છે અને ખૂબ ઝડપથી પણ બની જશે અને બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. હવે તેમાં આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ. ફરીથી આપણે મિક્સ કરી દેશું. હવે જે વઘાર કરેલો છે તે આપણે વર્મીસીલી સેવમાં એડ કરી દેવાનો છે. અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. એકદમ છૂટી સરસ મજાની સેવ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં 1/2 લીંબુનો રસ આપણે એડ કરવાનો છે.
બે ચમચી જેટલી આપણે કોથમીર એડ કરી દઈ અને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈ. આ નાસ્તો જૈન લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે લસણ ડુંગળી ખાતા હો તો તમે તેમાં એડ કરી શકો છો. તો તૈયાર થઈ ગયો છે વર્મીસેલી સેવમાંથી નવો નાસ્તો. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લઈ ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.